જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે પટરાણીઓ અંગે અપમાનજનક શબ્દ પ્રયોગ કરતા વિવાદ વકર્યો છે, ત્યારબાદ તેમણે માફી પણ માંગી છે. વિસાવદરમાં કિરીટ પટેલે ભાષણ દરમિયાન વાણી વિલાસ કર્યો હતો, જેના પગલે આ મામલો બિચક્યો હતો. વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટવી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય. મારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી. ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ, ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેજ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું.